આ દેશની સુંદરતા એ છે કે અહીંયા કોઈ પણ પદ પર રહેલો વ્યક્તિ ગમે તેટલા મોટા પદ પર આસીન કેમ ન હોય એ ન કહી શકે કે હું આ દેશમાં સર્વોચ્ચ શક્તિમાન છું, મારી પાસે જ સૌથી વધારે સત્તા છે. ના એ કોર્ટ કહી શકે છે, ના એ સરકાર કહી શકે છે. અને એટલે જ સમયાંતરે આવતા નિર્ણયો બતાવે છે કે આ દેશમાં એકમાત્ર જો સર્વોચ્ચ સ્થાન પર કોઈ હોય તો એ છે આ દેશની જનતા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જનતા પોતાની અંદરની શક્તિઓને ક્યારે સમજશે નથી ખબર, જનતા બંધારણને ક્યારે સમજશે પણ નથી ખબર, અને બંધારણે આપેલી સુષુપ્ત ઉર્જા એની અંદર ક્યારે પ્રવેશવાની છે પણ નથી ખબર. પરંતુ આ દેશના બંધારણથી મળેલી સત્તા કોર્ટને ખબર છે. અને એટલે જ સમયાંતરે સુપ્રીમ કોર્ટ હોય કે પછી અલગ અલગ અદાલતો તરફથી આવતા નિર્ણયો બતાવે છે કે કોર્ટ સરકારને આધીન નથી ચાલતી, કોર્ટની પોતાની ચાલવાની એક સંપૂર્ણ અલાયદી વ્યવસ્થા છે. કેમ કે જો એમ ચાલતી હોત તો રાહુલ ગાંધીના જે એમની સજાનો નિર્ણય હતો એના પર સુપ્રીમ કોર્ટે સ્ટે ન લગાવ્યો હોત. વર્ષ 1975માં અલ્હાબાદની હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની સરકારને પડકાર તો આપેલો નિર્ણય કે જેની અંદર એમણે કહ્યું કે એમણે ઇલેક્શનમાં જ ઘાલમેલ કરી છે અને એના પછી દેશમાં લાગેલી ઇમરજન્સી અને સરકારે કરેલો સત્તાનો દુરુપયોગ અને છતાં પણ સતત લડેલી સરકાર, સતત લડેલી અદાલત, એ બધું જ બતાવે છે કે કોઈની પાસે સત્તા એ હદથી વધારે નથી કે જેથી એ વ્યક્તિ પોતાને જ સર્વે સર્વા સમજવા માંડે. ના કોર્ટ સમજી શકે છે, ના સરકાર સમજી શકે છે. રાહુલ ગાંધીનો કેસ જ્યારે આ લડાઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતાઓએ 2024ની ચૂંટણીના પહેલાં એમને મળેલી પહેલી જીત સરખો એ નિર્ણય એમને સમજાવ્યો. મામલો શું હતો તો રાહુલ ગાંધીએ ચૂંટણીની રેલીમાં વર્ષ 2019માં ચૂંટણીના પ્રવાસ દરમિયાન 2018-19માં એવું કહેવામાં આવ્યું હતું કે બધા જ ચોરની સરને મોદી કેમ હોય છે, આવું જ કંઈક કહેવા માંગતા હતા, જેની અંદર નીરવ મોદી, લલિત મોદી સહિતના નામ એમણે લીધા હતા અને પછી એમના નિશાના પર પ્રધાનમંત્રી મોદી હતા. એના પછી 2019ની ચૂંટણીમાં ચોકીદાર જ ચોર છે એ પ્રકારનું કેમ્પેઇન પણ કોંગ્રેસ દ્વારા સતત ચલાવવામાં આવ્યું, જો કે એની કોઈ ચોક્કસ ફળશ્રુતિ નીકળીને નહોતી આવી. કોંગ્રેસને એનાથી કોઈ વિશેષ ફાયદો મળ્યો હોય એ પ્રકારની સ્થિતિ એટલે ઊભી ન થઈ કેમ કે સામે ભારતીય જનતા પાર્ટીએ મેં ભી ચોકીદાર કેમ્પેઇન લોન્ચ કર્યું, જેની અંદર એમણે સીધી જે વાતને નાગરિકો સાથે જોડી દીધી. સૂત્રોની આધારે અને સૂત્રોની રાજનીતિ વર્ષોથી તમે સમજવાની કોશિશ કરશો તો ભારતીય જનતા પાર્ટીની પાસે એ પ્રકારની ક્રિએટિવ ટીમ તો છે જે એમના માટે કામ કરે છે કે જે એવા સૂત્રો આપે છે કે જેનાથી સામાન્ય માણસ જોડાઈ શકે. એ ક્રિએટિવિટી કાં તો તમે પૈસા ખર્ચીને લોકો રાખીને તમે એમની પાસેથી બહાર કાઢી શકો અને કાં તો એ સૂત્રો જનતામાંથી આવતા હોય છે. ઉદાહરણ તરીકે વર્ષ 2017માં વિકાસ ગાંડો થયો છે, આ સૂત્ર જનતામાંથી બહાર આવ્યું, એની સામે ભારતીય જનતા પાર્ટીએ ઘણો બધો પ્રયાસ કર્યો પરંતુ છતાંય એ હું છું ગુજરાત, હું છું વિકાસ એ સૂત્રને લાવ્યા પછી પણ એને સાર્થક ન કરી શક્યા. એ કિસ્સાઓમાં જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી હતી પરંતુ એ પ્રતિક્રિયા એટલી તીવ્ર ન નીકળી કે જે ક્રિયાને ઢાંકી શકે. 2017ની અને વિકાસ ગાંડો થયો છે આ વાત એટલા માટે પણ આ વચ્ચે એની અંદર લાવવામાં આવી ચર્ચામાં કેમકે રાહુલ ગાંધીને શું કામ એમની સજા પર સ્ટે લાગવો જોઈએ, શું કામ એમનું સંસદ સભ્ય પદ રદ ન થવું જોઈએ, શું કામ એમને દેશના સાંસદ તરીકે મળેલા બધા જ અધિકારો પરત મળવા જોઈએ, એની ચર્ચામાં વચ્ચે ઉલ્લેખ આવ્યો હતો હાર્દિક પટેલનો પણ, 2015ના ભાષણનો પણ, કે જો ભાષણ આપવાથી આ પ્રકારની મહત્તમ સજા થઈ શકે તો પછી હાર્દિક પટેલ સહિત ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેની અંદર એ સજા નથી આપવામાં આવી. તો શું કામ એ લોકો આજે પણ રાજ્યની વિધાનસભા કે પછી દેશની સંસદમાં એવા નેતાઓ બેઠા છે? આવા અનેક ઉદાહરણ છે. એક તર્કબદ્ધ વાત જો આપણે વિચારીએ તો આ દેશના રાજનેતાઓને રેલીમાં આપેલા ભાષણો પરથી સજા થવા માંડે તો આ દેશની સંસદ ખાલી થઈ જાય. એક પણ સાંસદ પોતાની જાતને ત્યાં બેસવા માટે લાયક સાબિત ન કરી શકે કેમકે વારે તહેવારે ઈચ્છાએ અનિચ્છાએ સભાન અવસ્થામાં ક્યારેક બિલકુલ ભયાનક રીતે ભાન ભૂલેલી અવસ્થામાં પણ નેતાઓ એ પ્રકારની ટિપ્પણીઓ જાહેર રેલીઓમાં કરી ચૂક્યા છે કે જેના કારણે આ દેશની સંસદ, મોટાભાગની સંસદ ખાલી થઈ જાય. સાંસદો બેસવા માટે લાયક નથી રહેતા એ પ્રકારના ભાષણો રેલીમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન અપાતા હોય છે. પણ મોટાભાગે દરેક કિસ્સાઓમાં આ પ્રકારની સજા નથી પડતી. રાહુલ ગાંધીની સજાને સ્ટે મળવાનું કારણ, સૌથી મોટું કારણ એ ઉપસીને સામે આવ્યું કે કોર્ટે સવાલ એ કર્યો કે તમે આ કેસમાં જે મળી શકે એ મહત્તમ સજા એટલે કે 2 વર્ષની સજાનું રાહુલ ગાંધીને એલાન શું કામ કર્યું? મહત્તમ સજા આપવા પાછળનો તમારો તર્ક શું હતો?
સુરતની કોર્ટ પાસે શું તર્ક હતો કે પછી ગુજરાત હાઈકોર્ટની પાસે શું દલીલ હતી એ વાતનો જવાબ પૂર્ણેશ મોદીના વકીલો કે એમનો પક્ષ ન આપી શક્યા, સરકારનો પક્ષ ન મુકાઈ શક્યો. અને એટલા જ માટે આ જ્યારે ન મુકાયો ત્યારે એ સવાલ એ થયો કે તમે જે કરોડોની આબાદીની વાત કરો છો કે જે મોદી સરનેમ રાખે છે એ દરેક લોકો એક જ પ્રકારની, એમાં કશું જ યુનિફોર્મ નથી કે બધા જ મોઢ વણિક છે કે બધા જ ઓબીસીમાં આવે છે, એ પરિસ્થિતિ નથી. જે પૂર્ણેશ મોદીની વાત થઈ રહી છે એમની મૂળ અટક પણ મોદી નથી, અને એટલા જ માટે મોદી સરનેમના કારણે તમે જે ફરિયાદ કરી તો આ કરોડો લોકોમાં જેટલા લોકો ફરિયાદ કરવા વાળા છે એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા કે નેતા શું કામ છે. જે ક્રિમિનલ રેકોર્ડની વાત કરવામાં આવી કે સુરતની કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીને આ પ્રકારના અપરાધો કરવાની આદત છે, આની પહેલાં એમના પર 9-10 કેસ આ પ્રકારના ચાલી રહ્યા છે જેમાં અલગ અલગ રીતે કોઈને ને કોઈને ડિફેમ કરતા હોય, કોઈનું અપમાન કરતા હોય એ પ્રકારની વાત છે. તો સામે રાહુલ ગાંધીના પક્ષમાંથી એવી દલીલ કરવામાં આવી કે તમે એ ફરિયાદો કોણે કરી છે તો જુઓ, જે કેસ ચાલી રહ્યા છે કેસનું બેકગ્રાઉન્ડ જુઓ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓ દેશના અલગ અલગ ખૂણામાં આ પ્રકારે કેસ કરીને એક વ્યક્તિ કે જે રાજકીય વ્યક્તિ છે એને હેરાન પરેશાન કરવાની કોશિશ કરે છે. બંનેની દલીલો બહુ તર્કબદ્ધ હતી, પરંતુ કોર્ટનો એ સવાલ કે મહત્તમ સજા, 2 વર્ષની સજા શું કામ, સૌથી વધારે સજા આપવા પાછળના તમારી પાસે કોઈ ચોક્કસ કારણો હોવા જોઈએ, એ કારણો શું છે, એનો જ્યારે જવાબ ન મળ્યો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવામાં આવ્યો. સ્ટે આપવાની સાથે જ કોંગ્રેસ માટે તો એ ખુશીની વાત હતી કે રાહુલ ગાંધી માટે લડવાનો જે મુખ્ય મુદ્દો હતો કે મારી પાસે ઘર નથી, મારી પાસે સાંસદી નથી, મારી પાસેથી બધું છીનવી લીધું છે, એ મુદ્દો ભલે ખોવાયો હોય પરંતુ છતાં એ કોંગ્રેસ માટે ઉત્સવનો માહોલ બન્યો. રાજ્યભરમાં દેશભરમાં વિવિધ પ્રદર્શનો કરવામાં આવ્યા જેની અંદર રાહુલ ગાંધી માટે ઉલ્લાસ અને ઉત્સવથી જાણે એમને ફરી એકવાર આવકારતા હોય એ પ્રકારે માહોલ ઉભો કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓએ આને જીત ગણાવી, કેવી જીત ગણાવી સાંભળીએ એમને. આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો સચાઈ કી જીત હોતી હૈ, મગર જો ભી હો મેરા રાસ્તા તો ક્લિયર હૈ, મુજે ક્યા કરના હૈ, મેરા ક્યા કામ હૈ, ઉસકે બારે મેં મેરે દિમાગ મેં બિલકુલ ક્લેરિટી હૈ. જિન લોગો ને હમારી મદદ કી ઓર જનતા ને જો પ્યાર ઓર સપોર્ટ દિયા ઉસકે લિયે મેં બહોત બહોત ધન્યવાદ કરતા હું. થેન્ક યુ. સંવિધાન, લોકતંત્ર ઓર ભારત કે આમ લોકો કી યે જીત હો ગઈ હૈ. સિર્ફ રાહુલ ગાંધીજી કા જીત નહીં હૈ, સારે ભારત કે જનતા કી જીત હૈ ઓર ડેમોક્રેસી કી જીત હૈ ઓર સંવિધાન કે ઉસૂલો કી જીત હૈ. ઇસીલિયે એક બહોત બડા ફાયદા દેશ કે લોકો કો હુઆ હૈ. જો એક વ્યક્તિ લડતા હૈ સચાઈ કે લિયે, દેશ કે હિત કે લિયે ઓર દેશ કો મજબૂતી લાને કે લિયે, દેશ કે યુવાઓ કે લિયે, દેશ કે દેશ મેં જો મહંગાઈ બઢ રહી હૈ, મહંગાઈ કે ખિલાફ જો વ્યક્તિ લડતે લડતે ઓર લોકો કો જાગૃત કરતે કરતે કન્યાકુમારી સે લેકર કશ્મીર તક 4,000 કિલોમીટર સે ભી જ્યાદા ચલ કે ગરીબો સે મિલે, બચ્ચોં સે મિલે, ડોક્ટર ઇન્જિનિયર સભી લોકો સે મિલે, ઓર આજ મેં સમજતા હું ઉન સબ કી દુઆએ હમારે સાથ હૈ. આજ સત્ય સાહસ કી જીત હુઈ હૈ, યે કેવલ રાહુલ ગાંધીજી કી જીત નહીં હૈ, લોકતંત્ર કી જીત હૈ, સંવિધાન કી જીત હૈ ઓર આમ જનમાનસ કી જીત હૈ. હમ આશા કરતે હૈ અબ કે ભાજપા અપને એક વિશેષ વિભાગ જો હૈ જો કઈ ખેલ ખેલતા હૈ ચાલબાજી કે ઓર અન્ય ખેલ, ઉસ વિભાગ પે તાલા લગાએગી. વો જો ચીજે કરતે હૈ જિસસે વિપક્ષ કે નેતાઓ કો અનર્ગલ રૂપ સે નિશાના બનાયા જાતા હૈ, ઉસકો અબ કુછ હદ તક કમ સે કમ થામેગી, અગર પૂરી તરહ સે રોકતી નહીં ભી હૈ તો. હમ અબ સંસદ મેં ઉત્સુકતા સે
जनता से जुड़े मुद्दों पर श्री राहुल गांधी को और श्री राहुल गांधी की बुलंद आवाज सुनने के लिए तैयार हैं, उत्सुक हैं और मोदी सरकार को बुनियादी मुद्दों पे जवाबदेही बनाना, ये आप फिर से देखेंगे संसद के अंदर। संसद के बाहर तो ये प्रक्रिया चली रही थी। आखिया घटनामां मुख्य दलीलो 2 વર્ષની સજા, એ સિવાય વોટ્સએપ વિડીયોના આધારે નોંધાયેલી ફરિયાદ, એક ન્યૂઝપેપર કટિંગ અને પછી છેલ્લે હાઈકોર્ટમાં ગણેશ નામના વ્યક્તિને રજૂ કરવો કે જે વ્યક્તિ 1 વર્ષ સુધી ક્યાં ગાયબ હતો, ફરિયાદ પછી એના બોજ મોટા સવાલો થયા. એ પણ પ્રશ્ન થયો કે 18 થી લઈને 23 સુધી આ ફરિયાદ કરી શું રહી હતી. આ કેસ 2023માં જ ઓપન કરવામાં આવ્યો જ્યારે 2024માં ચૂંટણી આવી રહી છે અને સૌથી મોટી વાત એ રીતે રજૂ કરવામાં આવી કે આ સજા એ રાજકીય વ્યક્તિને થઈ રહેલી સજા હોવાના કારણે એ સજા માત્ર રાહુલ ગાંધીને નથી પરંતુ આખા વાયનાડ લોકસભા ક્ષેત્રને છે, જે લોકસભાનું ક્ષેત્ર આટલા સમય સુધી, આટલા મહિનાઓ સુધી પોતાના સાંસદ વગર રહ્યું છે. ઇલેક્શન કમિશને ત્યાં કોઈ ચૂંટણીઓનું પણ એલાન કર્યું નથી, ચૂંટણીઓ પણ નથી યોજવામાં આવી અને એટલે જ આખરે રાહુલ ગાંધી આને જીત માની રહ્યા છે. પણ આ જીત પછી જનતાની વચ્ચે નેતાને હંમેશા જવા માટે કોઈ એવી કડી જોઈએ કે જેના કારણે નેતા હંમેશા પોતે બિચારો છે, પીડાયેલો છે અને સામેવાળા પક્ષના લોકો માત્ર વિચારધારા અલગ છે, એના કારણે કઈ હદે પ્રતાડિત કરી રહ્યા છે એ વાત સાબિત કરે. રાહુલ ગાંધી પાસે હવે એ મુદ્દો નથી રહ્યો તો કોંગ્રેસ કયો મુદ્દો ઉઠાવશે? આ દેશની ચૂંટણીઓ માત્ર મોંઘવારીના નામ પર ત્યાં લડાતી અને જીતાતી બંને રીતે બંધ થઈ ગઈ છે. ચૂંટણીઓ સખત જાતિવાદી અને કોમવાદી બની રહી છે, એ વાતને તમે નકારી શકો એમ નથી. અને જ્યારે તમે કોમવાદની વાત કરો છો ત્યારે કોંગ્રેસ કહે છે કે અમે વચ્ચે ઊભા છીએ, મધ્યમાં ઊભા છીએ, નફરતના બજારમાં પ્રેમ વેચવા નીકળ્યા છે એવું કહી રહેલા રાહુલ ગાંધી, જો એ ખરેખર એમની રાજનીતિને પ્રેમનું નામ આપી રહ્યા છે તો એ પ્રેમવાળી રાજનીતિ વેચી શકશે કે કેમ, એ બહુ મોટો સવાલ છે. આ સવાલ શું કામ છે? એટલા માટે કેમ કે દેશથી આપણે દેશના રાજનીતિના દ્રશ્યોને એકદમ વિહંગાવલોકન કરતા કરતા આ દેશના નકશામાં આવેલા ગુજરાત નામે આપણા પોતાના સમૃદ્ધ રાજ્ય પર નજર કરીશું તો આપણને બનાસકાંઠાનો એવો વિડીયો દેખાશે કે જેની અંદર એક વ્યક્તિને એટલા માટે મારવામાં આવી રહ્યો છે કેમ કે આજુબાજુ રહેલા ગૌરક્ષકો એ ભેંસ ચરાવવા નીકળેલા માણસને એવું માનતા હતા કે એ એની માંસની હેરાફેરી કરે છે. એ કરતો પણ હોઈ શકે અને એ કાનૂની રીતે અપરાધ હોવાથી, અપરાધની શ્રેણીમાં આવવાથી પોલીસને અધિકાર છે એને પકડીને એના પર કાર્યવાહી કરવાનો. પણ એ વ્યક્તિને તમે મારતા મારતા એને એવું કહો કે બોલ જય શ્રીરામ, બોલ જય મોગલમાં, તો એ શું તમે અપરાધ નથી કરી રહ્યા? અપરાધને ડામવા માટે એનાથી પણ મોટો અપરાધ એ આ દેશની પરંપરા નથી. શ્રીરામનું નામ જો તમે સતત આ રીતે વાપરતા આવશો તો એક દિવસ તમે એ આસ્થા માટે બહુ જ મોટો સવાલ નથી કરી રહ્યા? અયોધ્યામાં જઈને ક્યારેક જુઓ કે ઘરડા માણસો બહુ જ પ્રતીક્ષા સાથે મારા રામલલ્લાના દર્શન કરીશું એમ માનીને સતત આવતા રહ્યા છે. એ આસ્થાળુઓની સાથે, શ્રદ્ધાળુઓની સાથે તમે જ્યારે કનૈયાની કે રામજીની વાતો કરો છો તો મારા રામ આવશે એવું માનીને એ લોકોની આંખમાં પાણી આવે છે. આ દેશ શ્રદ્ધાથી ટકેલો દેશ છે. આધ્યાત્મિકતાની ઉર્જા આ દેશની સૌથી મોટી તાકાત છે. તમે એને માત્ર કોમવાદી જનૂનથી ડામવાની કોશિશ કરશો તો એની અંદર નુકસાન કોનું થઈ રહ્યું છે? કોઈ ધર્મનું નહીં, આ દેશનું થઈ રહ્યું છે. એટલા વિશાળ રીતે એ સામાન્ય માણસનું થઈ રહ્યું છે કે જે બહુ આસ્થા સાથે રામ રામ જપતા જપતા પોતાનું આખું જીવન ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે. એ લોકોનું તમે અપમાન કરી રહ્યા છો જ્યારે તમે કોઈ વ્યક્તિને મારતા મારતા દેશનું સંવિધાન બાજુ પર મૂકીને તમે વાત કરો છો કે તમે જય શ્રીરામના નારા કહેવડાવશો. એ શ્રીરામ કે જેમણે પોતાનું બધું જ, એમનું અંગત જીવન સમર્પિત કરી દીધું, એમણે કશું જ પોતાની સાથે ન રાખ્યું, છેલ્લે પોતાના પત્ની કે જે એમને બહુ જ પ્રિય હતા એને પણ છોડી દીધા, પરંતુ એ શું કામ? કેમકે રાજ્યની વ્યવસ્થા અને રાજ્યદંડ સૌથી ઉપર હોવો જોઈએ. એમણે હંમેશા કોશિશ કરી કે કાનૂનનો દંડ અને રાજ્યદંડ ઉપર રહે અને બધા માટે સમાન હોવો જોઈએ. આ સાબિત કરતા કરતા તો શ્રીરામે પોતાનું બધું જ આપી દીધું અને એના પછી પણ જો તમે શ્રીરામને કાનૂનથી, વ્યવસ્થાથી ઉપર ઉઠીને એમનું નામ વાપરીને આ રીતે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છો તો આ દેશનું દુર્ભાગ્ય છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે આ પ્રકારની તસવીરો નહોતી સામે આવતી. કોમવાદી વૈમનસ્ય પણ બહુ જ વર્ષો પહેલાં જે આપણે ભયાનક પરિસ્થિતિમાં જોયા 2002ના રમખાણો પછી આપણે ક્યાંય એને એટલા વધારે નથી જોયા. આ રાજ્યમાં કોઈ એકબીજાને એટલી નફરત કરતું હોય કે મારવા માંડે કે જય શ્રીરામના નારા બોલાવવા માટે આ પ્રકારની કોશિશ કરે તો એ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. એ સ્વીકારવું રહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે અને ખોટાને ખોટું કહેવા માટે પણ જો તમને એવો વિચાર આવે છે કે ખોટાને ખોટું કહેશો તો તમને એન્ટી હિન્દુનો ટેગ લગાડશે,
લગાડશે, તમે બીજી કોઈ જગ્યાએ જૂનાગઢ પર તમે સવાલ કરશો તો તમને એન્ટી મુસ્લિમનો ટેગ લગાડશે, જાતિવાદી ઘટના વિશે તમે વાત કરશો તો તમને એન્ટી દલિત કે એન્ટી બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરશે. તો આ દેશમાં કશું જ કોઈ એન્ટી નથી હોતું. જે પણ થાય છે, જે આ રીતે ટેગ લગાડે છે, બધા જ લોકો ભૂલી જાય છે કે એ લોકો એન્ટી દેશ છે, એન્ટી નેશન છે. એ લોકો આ દેશનું અને રાષ્ટ્રનું નુકસાન કરે છે. આ દેશ જ્યારે આપણે આપણે કહીએ છીએ કે આપણે ગ્લોબલ મેન બનવાનું છે, આપણે વૈશ્વિક માનવ બનવાનું છે, આપણે વારંવાર એવા ઉદાહરણ આપીએ છીએ કે આપણી સંસ્કૃતિ તો એ છે કે જે આખી દુનિયાના સમષ્ટિના કલ્યાણની વાત કરે છે. તો સમષ્ટિના કલ્યાણમાં તો જીવ માત્રનું કલ્યાણ છે. કોઈ માણસને બાજુ પર રાખીને તમે દરેક સમષ્ટિનું કલ્યાણ કેવી રીતે કરી શકશો? અમુક હિસ્સાને તમે સતત તમારાથી દૂર ધકેલતા જશો, નફરતનું વાતાવરણ પેદા કરતા જશો તો સમષ્ટિનું કલ્યાણ શક્ય નથી. જો એ લોકો નથી સમજતા તો એમના માટે દંડ સંહિતા છે, કાનૂનની વાત છે. દરેક વ્યક્તિ જો પોતે જ કાનૂનનો રખેવાળ બની જશે ને કહેશે કે અમે જ શસ્ત્ર ઉપાડીને અમે જ સજા આપતા થઈએ, તો પછી સરકારે નક્કી કરવાનું છે કે આ કોર્ટ, પોલીસ, આ બધી વ્યવસ્થાઓ આપણે શું કામ રાખી છે? ટાઈમપાસ માટે રાખી છે? હપ્તા ઉઘરાવવા માટે રાખી છે? સેટિંગો કરવા માટે રાખી છે? તોડ કરવા માટે રાખી છે? બંધ કરી દો તો પછી એને. આ રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થાનું જો તમારે શાસન ચલાવવું છે તો પછી કાનૂનનો દંડ તો સમાનતાથી બધા પર ફરવો જોઈએ. એ કાનૂનનો દંડ ફરે છે ત્યારે એ જાતિ અને ધર્મ ન જોવો જોઈએ. અને જે દિવસે કાનૂનનો દંડ જોતો થઈ જાય છે એ દિવસે એ રાજ્યને કલ્યાણકારી રાજ્ય નથી કહી શકાતું. બીજી જ આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાંથી જ સામે આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી આઈપીએસ હિમકર સિંહ પર ભયાનક ગંભીર આરોપ લગાવ્યા. એમણે કહ્યું કે અત્યારે વર્તમાનમાં અમરેલીના એસપી અને જે તે સમયે અમદાવાદમાં ડીસીપી તરીકે ફરજ નિભાવતા હિમકર સિંહ જ્યારે અમરાઈવાડીમાં થયેલી એક આંતરિક અથડામણમાં પહોંચ્યા હતા અને એક કોન્સ્ટેબલની સાથે એક સામાન્ય માણસની જ્યારે બબાલ થઈ હતી ત્યારે કોન્સ્ટેબલનું ચપ્પલ ચાટવા માટે સામેવાળા માણસને મજબૂર કર્યો હતો. એક અધિકારી આવું કરી શકે? જો એમણે કર્યું છે તો એની તપાસ થવી જોઈએ, જો નથી કર્યું તો પછી રાજનેતાઓએ જવાબ આપવો જોઈએ કે માત્ર શું પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ પ્રકારની વાત કરી રહ્યા છે? એ ઘટનાને આટલા વર્ષો થયા છે, આટલા વર્ષો પછી પણ સરકાર અને પોલીસ બેડામાં બધાને જાણ હોવા છતાં પણ એમાં પગલાં શું કામ ન લેવાયા? કોના ઈશારે આ થયું? જોઈએ એ વાતચીતના અંશોને. જે ગુજરાતમાં કેટલાક લોકો એનાથી માહિતગાર હતા, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને ક્યાંક ક્યાંક ફ્યુડલ સામંતી સોચ ધરાવતી રાજ્યની પોલીસ એ કઈ હદે આ અમરેલીના એસપી, હવે નામ જો કહું છું, હિમકર સિંહ ને બચાવવાની કોશિશ કરી રહી છે. આ હિમકર સિંહ જે અત્યારે અમરેલીના એસપી છે, તેઓ જયારે અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અમરેવાડીની અંદર હર્ષદ કુશળભાઈ જાદવ નામના દલિત સમાજના એક વ્યક્તિની એક પોલીસ કોન્સ્ટેબલ સાથે તેની તકરારના મામલે એમણે આ અમરેલીના વર્તમાન એસપી હિમકર સિંહે આ હર્ષદ કુમાર જાદવ નામના દલિત સમાજના વ્યક્તિને એમના સ્ટાફના એક પોલીસ કોન્સ્ટેબલનું જૂતું ચટાવવાની ફરજ પાડેલી હોવાનો અતિ ગંભીર સંગીન એમની ઉપર આરોપ છે. આજે એ વાતને 5 વર્ષ થયા, મારી પણ નોટિસ ઉપર આ વાત નહોતી. અત્યારે હું ડેટ તપાસતો હતો ત્યારે ખબર પડી કે જયારે ગુનો નોંધાયો 2 જાન્યુઆરી 2018 નો, એ વાતના જે 5 વર્ષ થયા, એ વખતે હું કદાચ મહારાષ્ટ્ર હતો અને આટલી ગંભીર મેટરને દબાવી દીધી છે, ત્યારે કહેવા માંગુ છું કે રાજ્યની પોલીસ અને ઉચ્ચ અધિકારી જેની જવાબદારી સામંતી જાતિવાદી સોચને ખતમ કરવાની હોય, ત્યારે હું પોતે ઊંચા વર્ણમાં ઊંચી જાતિમાં પેદા થયો છું એવો ઘમંડ ધરાવતો ગુજરાતનો કોઈ આઈપીએસ અધિકારી અનુસૂચિત જાતિના દલિત સમાજના યુવાનને પોતાના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલનું જૂતું ચટાવવાની કોશિશ કરે એ કોઈ પણ સંજોગોમાં ગુજરાતના 50 લાખ દલિતો ચલાવવાના નથી. અને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ફરી માંગણી કરું છું કે રાજ્યની સરકાર અને પોલીસમાં એક ટકો પણ શરમનો છાંટો રચ્યો હોય તો તાત્કાલિક અસરથી આ હિમકરસિંહની સામે સસ્પેન્શનનો વોરંટ કરવામાં આવે, જરૂર પડે એટ્રોસિટી એક્ટ હેઠળ એમની સામે ગુનો દાખલ કરવામાં આવે અને જરૂર પડે એમની સામે ધરપકડ પણ કરવામાં આવે. આ ગુજરાતના 50 લાખ અને દેશના 21 કરોડ દલિતોનું ઘોર અપમાન છે. આ દેશના બંધારણમાં સમાનતાની વાત કરવામાં આવી છે. આપણા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ કહે છે કે રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર, એટલે રાઇટ ટુ લાઈફ વિથ હ્યુમન ડિગ્નિટી, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર. તમે ગૌરવપૂર્વક જીવન દલિતો જીવી શકતા ના હોય તો ત્યારે તમારે ઇન્ટરવ્યુ કરીને એમની ગરિમા જાળવવાની હોય, એમને સમાનતા પ્રદાન કરવાની હોય. એના બદલે આ પોલીસ કર્મી આઈપીએસ અધિકારી સામે એવો આરોપ લાગેલો છે કે અમે દલિત સમાજના હર્ષદ જાદવ નામના યુવાનને પોતાના પોલીસ કોન્સ્ટેબલના
પગનું એનું બૂટનું જૂતું ચાટવાની એની પર નાક રખડવાની નાક રગડવાની ફરજ પાડી હતી. આ કેટલી ગંભીર ઘટના છે અને એના 5 વર્ષ બાદ પણ રાજ્યની સરકાર આ મુદ્દે કોઈ જ પગલા ભરવા માંગતી નથી. એ આ રાજ્યની સરકારનું ઘોર જાતિવાદી ચરિત્ર દેખાડે છે. રાજ્યની અન્ય ઘટનાઓ વિશે વાત કરતા પહેલા દેશના મેવાત નામના પ્રદેશમાં પણ નજર કરતા આવીએ કે જ્યાં હિંસા એની પરાકાષ્ઠા પર છે. અનેક વિડીયો સામે આવી રહ્યા છે મેવાતમાં થયેલા હુમલા અને એ પણ યાત્રા નીકળી અને એના પર થયેલો હુમલો અને પછી સામાન્ય માણસના પોલીસ કર્મચારીઓના થયેલા મૃત્યુ પછી આજે પણ હરિયાણા શાંત નથી થઈ રહ્યું. એનો ભોગ ઉત્તરપ્રદેશનો કોઈ સામાન્ય માણસ, બાકીના રાજસ્થાનના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ઇન્ટરનેટ બંધ કરવામાં આવે છે. એ બધાની વચ્ચે મેવાતમાં વધુ એક રેલી નીકળે છે અને એ રેલી નીકળે છે એની અંદર 31 જુલાઈએ મેવાતમાં થયેલી હિંસાની સામે એના વિરોધમાં એક રેલી નીકળે છે અને એ રેલીમાં કહેવાઈ રહ્યું છે કે જેટલા આજુબાજુના મુસલમાન છે પોતાની જગ્યા ખાલી કરી દે, 2 દિવસ પછી જો કંઈ પણ થશે તો એની કોઈ જવાબદારી નહીં લઈ શકે. એના સિવાય પેલો અનુરાગસિંહ ઠાકુરવાળો જે નારો જે દિલ્હીમાં સભામાં લગાવ્યો હતો નેતાએ અને એ લગાવ્યા પછી પણ એ નેતા આજે પણ દેશની સંસદમાં એકદમ ગૌરવની સાથે જાય છે, મંત્રી બનીને જાય છે, કેમ કે એમની સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, કેમ કે એ સત્તા પક્ષના નેતા છે. એ નારો દેશ કે ગદ્દારો કો ગોલી મારો વગેરે વગેરે એ નારા પણ લાગી રહ્યા હતા. શું થયું એ વિડીયોમાં એ પણ જોઈએ. देश के गद्दारों को, देश के गद्दारों को, देश के गद्दारों को. દરેક ઘટનાનું મૂળ આપણને સોશિયલ મીડિયા સુધી લઈ જાય છે. હવે જે વસ્તુઓ ગ્રાઉન્ડ પર થઈ રહી છે આની પહેલા એ સોશિયલ મીડિયા પર થઈ, પણ મેવાતની ઘટનામાં જો તમે મૂળમાં માત્ર બિટ્ટુ બજરંગી કે મોનુ માનેસરને થોપી દેશો કે એમણે એક વિડીયો બહાર પાડ્યો અને જનતા ભડકી ગઈ અને એમણે પછી ગોળીઓ મારી દીધી તો એ ન ચાલે. કોઈ વ્યક્તિ તમને ભડકાવે છે, કોઈએ એક વિડીયો રિલીઝ કર્યો, બિટ્ટુ બજરંગીએ કહ્યું કે તુમ્હારા જીજા આ રહા હૈ, મોન્ટુ માનેસરે કહ્યું કે હું આવી રહ્યો છું, મોન્ટુ માનેસરનો ગુનાહિત ઇતિહાસ છે, એને સજા આપવાનું કોણ નક્કી કરશે? એ હરિયાણાની પોલીસ આપશે, કાયદો અને વ્યવસ્થા આપશે કે પછી મેવાતના મુસલમાન આપશે? મેવાતના મુસલમાને કાયદો હાથમાં લીધો, એમણે ગોળીબાર કર્યો અને ગોળીબાર એ રીતે કરવામાં આવ્યો કે જે બતાવતું હતું કે આખું આ પૂર્વ નિયોજિત કાવતરું હોવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. બાકી અચાનક જ એટલા બધા પથ્થર અને બાકી ગોળીઓ ક્યાંથી આવી ગઈ? પથ્થર ક્યાંથી આવી જાય છે હાથમાં? સરકારે પણ એ વિષય પર જવાબ આપવો પડશે કે કાશ્મીરમાંથી પથ્થરબાજોને દૂર કરવાની વાત કરતા હતા આપણે, હરિયાણામાં પથ્થરબાજો પેદા થઈ રહ્યા છે, ગુજરાતના વડોદરામાં પથ્થરબાજો પેદા થઈ રહ્યા છે, જૂનાગઢમાં થઈ રહ્યા છે, એ લોકો ક્યાંથી લાવે છે આ માનસિકતા? એનો મૂળ જવાબ આપણને પડોશી દેશ સુધી લઈ જાય છે. વધુ એક વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, એહસાન મેવાતી નામના વ્યક્તિનું નામ છે. એહસાન મેવાતી મૂળ પાકિસ્તાનનો છે, પાકિસ્તાની જ છે, અને એ અલગ અલગ સંસ્થાઓ સાથે એણે જ્યારે વાત કરી ફોન પર ત્યારે એણે કહ્યું કે હું તો પાકિસ્તાનનો છું પણ મૂળ રૂપે મારા જે પરદાદાઓ હતા એ રાજસ્થાનના અલવરમાંથી પાકિસ્તાનમાં આવ્યા હતા. અડધા પાકિસ્તાનમાંથી લોકો ભારતમાં ગયા છે, પણ એનો મતલબ તમે પોતાની આગળ મેવાતી લખાવી દેશો, મેવાત પ્રત્યે તમને પ્રેમ છે એમ કરીને ઉશ્કેરવાની કોશિશ કરો છો, તો એ એહસાન મેવાતી નામનો વ્યક્તિ પાકિસ્તાની છે, પાકિસ્તાનમાં રહીને વિડીયો બનાવે છે કે મોનુ માનેસર આવે તો તમારે એને મારી દેવો જોઈએ, અને મેવાતના મુસલમાન ઉશ્કેરાઈ જાય છે અને મારી દે છે, તો સૌથી પહેલી સજાના હકદારે દરેક લોકો છે જેમણે અહિંસાને ભડકાવી. એ સિવાય મોહમ્મદ સમર, એ સિવાય મોમિન ખાન નામના કોંગ્રેસના ધારાસભ્ય, આ બધા જ લોકો આ હિંસામાં સીધી કે આડકતરી રીતે જવાબદાર છે. પહેલો પથ્થર કોણ ઉપાડે છે એનાથી ઘણો ફરક પડે છે. એના પછી તો ભીડ છે, બેકાબુ બની જાય છે. જે યાત્રા નીકળી હતી એની અંદર પણ તલવારો હતી, એને કોઈ જ ના પાડી શકે એમ નથી, પણ બંદૂકની ગોળી ક્યાંથી ચાલી, કોના પથ્થરથી પોલીસનું માથું ફૂટ્યું, એ બધા જ પ્રશ્નોના જવાબ આપવા પડશે. માત્ર એટલું કહીને તમે ન છટકી શકો કે મોનુ માનેસરનો વિડીયો આવ્યો અને ભડકી ગયા, એમણે ચેલેન્જ આપી તો તમે એક્સેપ્ટ શું કામ કરી? આ થોડી કોઈ સોશિયલ મીડિયાની રમત ચાલતી હતી કે સોશિયલ મીડિયાની ચેલેન્જ છે કે કોઈ તમને ચેલેન્જ આપે છે ને તમે એને સ્વીકારી લો છો. અને એટલા જ માટે પથ્થર ઉપાડવાની જ્યારે જ્યારે કોશિશ કરો છો ત્યારે તમારા માટે મદદ માટે ઉઠતા બધા જ હાથ ત્યાં રોકાઈ જાય છે. મેવાતના મુસલમાને નહોતું વિચાર્યું કે એમણે કરેલી ઘટનાની પ્રતિક્રિયા બાજુમાં ઉત્તરપ્રદેશમાં એક ઇમામને ભોગવવી પડશે, જે ઇમામ આગલા દિવસે સોશિયલ મીડિયા પર આ દેશને પ્રેમ વ્યક્ત કરતું એક ગીત ગાઈ રહ્યો હતો કે જે આ દેશ માટેને અછાવર તછાવવા તૈયાર હતો, જે દેશને પ્રેમ કરતો હતો, એ વ્યક્તિ માત્ર મુસલમાન હતો અને મસ્જિદમાં હતો અને મેવાતમાં હિન્દુઓને માર્યા છે, એનો પ્રતિશોધ લેવા માટે હિન્દુઓના ટોળાઓએ જઈને એને મારી નાખ્યો.
આ પ્રકારની ઘટનાઓ જતા રહેશે તો આજે મેવાતમાં હિન્દુને માર્યા, પછી ઉત્તર પ્રદેશમાં મુસ્લિમને માર્યા, પછી ગુજરાતમાં આવીને હિન્દુને મારશો, પછી બાજુમાં જઈને મુસ્લિમને મારશો, અંતે આ દેશ તો સિવિલ વોરમાં ધકેલાઈ જશે. એકબીજાને મારવાની અને એટલી હદે હિંસા કરવાની કોઈની તાકાત નથી. અને આવી કોઈ જ ઘટનાઓમાં એકબીજાને મારી દેવાથી કોઈ ફાઇનલ સોલ્યુશન આવી જશે એ વાતનું કોઈ જ તર્ક નથી. દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધો થાય છે, યુદ્ધોનો અંત થાય છે, એક પક્ષનો વિજય થાય છે, પણ જેનો વિજય થાય છે એ પણ ક્યારેય ખુશી નથી મનાવી શકતો. કેમ કે વિજય કોના પર, એ તો રહેતા જ નથી કોઈ. યુદ્ધોમાં બધું જ ખતમ થઈ જાય છે. ભયાનક વિનાશકતા જોઈ ચૂકેલી માનવ જાત પણ નફરતમાંથી બહાર નથી આવી શકતી. કમનસીબે હકીકત એ છે કે આપણો ઇતિહાસ એ કહે છે કે આપણે ઇતિહાસમાંથી ક્યારેય કશું શીખતા જ નથી. અને એટલે જ ઇતિહાસમાંથી ક્યારેય ન શીખેલો માણસ વર્તમાનમાં, ભવિષ્યમાં એ પરિસ્થિતિ પોતાની સામે લાવીને મૂકી દે છે જેણે ભોગવી હોય છે. આગળ ફરી એકવાર ગુજરાતની કરીએ, ગુજરાતના રોંગ સાઈડ રાજુઓની પણ કરીએ. આપણે, આપણી અંદર તો બહુ બધી સમસ્યાઓ છે, માત્ર હિન્દુ મુસલમાન કે કાસ્ટ નહીં, આપણે તો નાગરિક તરીકે પણ બહુ ભયાનક છીએ. તમને ખબર હોય તો અમદાવાદમાં જે પેલા બમ્પ લગાવવામાં આવ્યા હતા, ટાયર કિલર, એમ કે બમ્પ ગાડી જેવી રોંગ સાઈડમાંથી જશે એટલે તમારું ટાયર ફાટી જશે એવું માનીને, પણ આપણે એટલી હદે નોનસેન્સ સાબિત થઈ રહ્યા છીએ કે જેની અંદર છતાંય રોંગ સાઈડ પર ગયા અને બમ્પ તૂટી ગયો. બમ્પ તૂટી ગયો, એના પેલા જે ટાયર કિલર છે એ તૂટી ગયા, એને રિપેર કરવા પડ્યા, તો બધા જ લોકો હસી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે, મજાક કરી રહ્યા છે. પણ આ મજાક આપણે કોના પર કરીએ છીએ, સરકાર પર કે આપણા પોતાના પર? સરકારની સામે જ્યારે બોલવાનું હોય છે ત્યારે તો બધા મોઢામાં આંગળા નાખીને ચૂપ થઈ જાય છે. ગંભીર પ્રશ્નો પર તો શામરૂક વૃત્તિમાં આવી જાય છે, કશું જ જાણે આજુબાજુમાં ખોટું થઈ જ નથી રહ્યું. ભ્રષ્ટાચાર પર ચૂપ થઈ જાય છે, સામાન્ય વાતો પર ચૂપ થઈ જાય છે, અને પોતાની ફરજ નિભાવવાની વાત આવે ત્યારે સીધા જ સરકાર પર આંગળા શરૂ થઈ જાય કે ભાઈ આ બમ્પ શું કામ નાખો છો, પહેલાં આ રસ્તા બનાવો. બધું બરાબર છે, રસ્તા બનાવો એક અલગ વિષય છે, પણ ટ્રાફિક સેન્સ તો તમારામાં હોવી જ જોઈએ ને. એ હેલ્મેટ ન પહેરવાના તમારી પાસેથી પૈસા લે છે, તોડ કરે છે, લૂંટ કરે છે. પણ મૂળ વાત કે તમે હેલ્મેટ નહોતું પહેર્યું એટલા માટે આ બાકીની બધી વાતો શરૂ થાય છે, એ વાતો પર તો વિચાર જ નથી કરતા. અને એટલા જ માટે હેલ્મેટ નહીં પહેરો તો પણ નુકસાન શું થશે? અકસ્માત થશે તો એ પોલીસનો કર્મચારીનું માથું નથી ફૂટવાનું, ફૂટવાનું તો તમારું જ માથું છે. આપણે સતત અકસ્માતો જોઈએ છીએ, રોંગ સાઈડના અકસ્માત જોઈએ છીએ, હેલ્મેટના કારણે થતી ઇજાઓ જોઈએ છીએ, અને છતાંય આપણી અંદર કશું જ નથી બદલાતું. કેમ કે આપણને ફરક નથી પડતો, પોતાના પર ના આવે ત્યાં સુધી ફરક નથી પડતો. એવા પિતાઓ તમે અમદાવાદ અને મુંબઈના રસ્તાઓ પર જોશો, દિલ્હીના રસ્તાઓ પર જોશો કે એ બાપ હેલ્મેટ લઈને લોકોને આપતો હોય છે, કાં તો કોઈ ખાડા પૂરે છે રસ્તા પર. શું કામ? કેમ કે એમણે એ જ રસ્તાઓ પર પોતાના વાલ સોયા ગુમાવ્યા હોય છે, એમને ફરક પડે છે. અને એટલા જ માટે અકસ્માતોમાં મરવા માટે કોઈ માં પોતાના સંતાનને પેદા નથી કરતી. પણ એ તથ્યની ગાડી નીચે કચડાઈને મરે ત્યારે આપણે કોઈને તો સવાલ કરી શકીએ છીએ, પોતાની ભૂલના કારણે મરે તો? અને એટલે જ એવી ભૂલ શું કામ કરવા દેવી છે? રોંગ સાઈડ પર જવાનું બંધ કરીએ અને પછી સરકાર પર આંગળીઓ કરીએ. અને સરકારને સવાલ કરવા માટે તો બહુ લાંબુ લિસ્ટ છે, બહુ લાંબી યાદી છે. અમને લોકો કહેતા હોય છે તમે સરકારને સવાલ જ કરતા હો છો, કશું સારું નથી દેખાતું એટલે સારું ઘણું થાય છે, માહિતી વિભાગ બતાવે છે, અને જે બાકી છે અમે સતત બતાવતા હોઈએ છીએ. તો તમારે પ્રશ્ન કરવો છે તો શિક્ષણ પર કરો, સ્વાસ્થ્ય પર કરો. કોઈ દિવસ સરકારી દવાખાનામાં જાઓ અને જુઓ કે આ શું પરિસ્થિતિ થઈ છે. આ બધા વિષયો પર સવાલ કરો, પણ રોંગ સાઈડ પર જવાનું બંધ કરો અને રોંગ સાઈડ પર જતી વખતે સરકારને સવાલ કરવાનું બંધ કરો. છેલ્લી વાત, આપણી શિક્ષણ વ્યવસ્થાની નીકળી છે તો અંબાજી માતાના ધામની પાસે આવેલા એક ગામની પણ કરી દઈએ. દાંતા તાલુકો લાગે છે, આદિવાસી વસ્તી છે, બનાસકાંઠાનો એકમાત્ર રિઝર્વ સીટ દાંતા, આદિવાસી રિઝર્વ સીટ. ત્યાં ચીખલા પ્રાથમિક શાળા આવી છે અંબાજી નજીક. અજય પટેલ નામના એક શિક્ષક સ્કૂલમાં દારૂ પીને પહોંચ્યા, શાળામાં દારૂ પીને પહોંચ્યા એના પછી એ બિલકુલ ભાનમાં નથી. એમને જબરદસ્તી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા, તો બસ સ્ટેન્ડ પર પહોંચ્યા તો ત્યાં એ બિલકુલ ભાનમાં નથી. એવી ભયાનક પરિસ્થિતિમાં છે કે પેલા બસવાળાએ એને નથી બેસાડતા. બસવાળો પણ જે દારૂડિયાને નથી બેસાડતો એને આપણે શિક્ષક તરીકે શું કામ બેસાડ્યો છે? શું આ પ્રશ્નનો જવાબ આપણી પાસે છે? પહેલા એ વિડીયોને જોઈ લઈએ. બે છોકરા ભણે, મેડમ બોલાય તો અમે આવ્યા. પોલીસ ને બોલાવે, બહાર નીકળો. મગજમારી કરી
બે છોકરાને શું કામ કરો તમે? બેનને તો કરો છો એટલે બેનને નથી કરતા યાર, પૂછો બેનને. ફોન કરો, ફોન કરો. આની પહેલા આજ દાંતા હતું, જોતસર પ્રાથમિક શાળામાંથી વિડીયો સામે આવ્યો હતો. શિક્ષકો એટલી હદે ટૂન હતા કે કશી જ ખબર નહોતી પડતી. પેલા શિક્ષકને જઈને પૂછ્યું કે દારૂ પીવા માટે આવે છે, તો કે હા દારૂ પીવા માટે આવું છું. કેટલો પીધો છે? તો કે બે કુંબા પીધો છે. એક પછી એક જવાબ આપે છે. પછી પૂછે છે ભણાવવાનું શું કરીશ? તો કહે છે તું ભારત સરકાર છે, હું કોઈને ગણતો નથી, શું કરી લઈશ? આ પ્રકારે જવાબ આપ્યો 5 કલાકમાં જ. પછી તો જોકે જોવરા બુંબડિયા અને નંદુર તરાલા શિક્ષકો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પણ પછી શું? શું દારૂ પીવાનો બંધ થઈ ગયો? દારૂ શાળામાં પહોંચી જાય છે એટલી હદે બેફામ રીતે દારૂ મળે છે. લાઠીના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે એક વિડીયો શેર કર્યો કે જે અમદાવાદનો જ છે, અને અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક વિડીયો એમણે ઉતાર્યો છે, જેમાં દેખાય છે કે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, બેફામ બધું જ બેફામ ચાલે છે, અને છતાંય કોઈને દેખાતું નથી. જે રસ્તે આવતા જતા માણસને દેખાઈ જાય, તમે પસાર થાવ, તમને કોઈક ને કોઈક દારૂડીઓ મળી જશે. કોઈકના કોઈના ઘરે દારૂની પાર્ટી થતી હશે. પાર્ટી જે રૂમમાં થતી હોય એમાં આપણને કોઈને મોટા ભાગે નાગરિકો તરીકે વાંધો હોતો નથી, પણ વાંધો ત્યારે તો હોય ને જ્યારે દારૂ પીને શિક્ષકો સ્કૂલમાં પહોંચી જાય. મહીસાગરમાંથી આ પહેલા વિડીયો સામે આવ્યો હતો. કડાણાની વાંચળવાડા પ્રાથમિક શાળા હતી, ત્યાંના તો આચાર્ય જ દારૂ પીને પહોંચ્યા. અને પકડ્યા કોણે? તો ડીઈઓ સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા, ચેકિંગ માટે પહોંચ્યા. તો જોયું સાહેબ ટૂન હતા, દારૂ પીને મદમસ્ત. એમને પકડ્યા તો એમનો પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, ચાલી ન શકાય, બોલી ન શકાય. આ લોકો શું ભણાવતા હશે બાળકોને? 3 પ્રાથમિક શાળા થઈ, 300 ગણો, અરે 200 ગણો, 600 બાળકો થયા. એ 600 બાળકો શું શીખતા હશે? એમના માનસ પર શિક્ષક એટલે શું, એની શું અસર પડી હશે? આપણે ક્યારેય એ 600 અને એ 600 પરિવાર અને એના ભવિષ્યનું નથી વિચારતા. એટલા માટે આ ઘટનાઓ અને આ પ્રકારની વાતો આપણને ગંભીર નથી લાગતી. આ પ્રકારની ઘટનાઓમાં માત્ર ત્વરિત કાર્યવાહી નહીં, એવી કાર્યવાહી કે જેનાથી ઉદાહરણ પૂરું પડે કે એક તો શાળાની આજુબાજુ આ તમાકુ ને બાકીની ગુટખા, દારૂ આ બધું મળવાનું બંધ થાય, ડ્રગ્સ ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે એ બંધ થાય, ચરસનો નશો ને ગાંજાનો નશો આજુબાજુના બાળકો કરે છે અને બાળકોની જિંદગી બરબાદ થાય છે, આ બધું જ બંધ થતું થાય. અને એના માટે સરકાર ક્યારે પહોંચશે ખબર નથી, પણ ગામના લોકો જાગૃત થાય અને શાળાની આજુબાજુ ચાલતા બધા ગોરખધંધા બંધ કરાવે. જો શાળાનો શિક્ષક એ અવસ્થામાં આવે છે તો વિડીયો ઉતારો, મોકલો સોશિયલ મીડિયામાં, વાયરલ કરો અને ભાઈને ઘરે મોકલો. આ પ્રકારની ભયાનક પ્રકારની કથળેલી વ્યવસ્થા ગુજરાતમાં ન ચાલે, આનું ભવિષ્ય આપણે ખરાબ કરી રહ્યા છીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.